હેલો સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં મૂકી દો તમારું મેથનું બધું ટેન્શન બાજુમાં કેમ કે દૂર કરવા તમારો મેથ્સનો ડર આવી ગયા છે તમારા મેથ્સ ટીચર રિંકેશ સર સ્વાગત છે દરેક બાળકોનું ધોરણ નવના યથાર્થ બેચમાં આ બેચમાં મેથ્સમાં ચાલે છે આઠમું ચેપ્ટર ચતુસ્કોન અને આ લેક્ચર છે ચતુસ્કોન ચેપ્ટરનો લેક્ચર નંબર ટ્વેલ્વ બારમો લેક્ચર તો બાળકો અત્યાર સુધી આપણા એકથી અગિયાર લેક્ચર ચાલી ગયા છે આઈ હોપ કે તમે અગિયાર અગિયાર લેક્ચરના વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લીધા હશે દરેક વિડીયોમાં મેં તમને જે પણ ભણાવ્યું છે તે તમને પરફેક્ટલી સારી રીતે તમને દરેક વસ્તુ સમજ પડી ગઈ હશે અને સાથે સાથે તમારી નોટબુક પણ કમ્પ્લીટ હશે દરેક વસ્તુ તમે નોટમાં સારી રીતે લખી લીધી હશે અને અત્યાર સુધી જે પણ ભણાવ્યું છે તે બધું તમને આવડતું હશે તો ચાલો બાળકો કરી લઈએ લેક્ચરની શરૂઆત લઈ લો તમારી નોટબુક અને વોલ તો આપણે કરીએ છીએ શરૂઆત શરૂઆતમાં આપણે પહેલાં જોઈશું આગલા લેક્ચરનું આની આગળના લેક્ચરમાં આપણે શું બનેલા તેને ફટાફટ એક વખત યાદ કરી લઈએ તો આની આગળના લેક્ચરમાં આપણે જોયો હતો પ્રમેય આઠ પોઈન્ટ નવ મધ્ય બિંદુ પ્રમેય બાળકો તમને યાદ હોવો જોઈએ કે શું છે મધ્ય બિંદુ પ્રમેય શું છે મધ્ય બિંદુ પ્રમેયનું વિધાન ચાલો યાદ કરવાનો પ્રયત્ન કરો તો મધ્ય બિંદુ પ્રમેયમાં વાત છે ત્રિકોણની ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો ત્રીજી બાજુને સમાંતર હોય છે યાદ આવે છે આ વિધાન શું છે વિધાન વિધાન તમને એવું કહેવા માંગે છે કે તમારી પાસે કોઈ ત્રિકોણ છે ત્રિકોણની કોઈ બે બાજુ છે ત્રિકોણની કોઈ બે બાજુ છે માની લઉં કે આ બે બાજુ આ બાજુનું આ મધ્ય બિંદુ છે અને અનુ મધ્ય બિંદુ આ છે મધ્યબિંદુને જોડી દો તો મધ્યબિંદુને બિંદુને જોડવાથી આજે રેખાખંડ બની આ રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે એવું આપણને મધ્ય બિંદુ પ્રમેય કહે છે તો મધ્યબિંદુ બિંદુ પ્રમેય એકદમ સિમ્પલ છે ફરી એકવાર આપણે યાદ કરીશું કે ત્રિકોણની કોઈ બે બાજુ કોઈ બે બાજુનું મધ્યબિંદુ મધ્યબિંદુને મધ્ય જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે ત્રીજી બાજુને સમાંતર હોય છે અને બાળકો મેં તમને લાસ્ટ લેક્ચરમાં એક પરિણામ પણ શીખવાડેલું હતું કયું પરિણામ આ જ પ્રમયમાં એક પરિણામનો ઉમેરો કરાવેલો કે ત્રિકોણની કોઈ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ આ રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે અને અને આ રેખાખંડ ત્રીજી બાજુના માપથી અડધા માપનો હોય છે ત્રીજી બાજુના માપથી અડધા માપનો હોય છે ત્રીજી બાજુના માપથી અડધા માપનો હોય છે ત્રિકોણની કોઈ બે બાજુ થશે વન હાફ બીસી સો આ પરિણામ પણ યાદ રાખજો આ પરિણામનો ઉપયોગ આપણો દાખલામાં થશે સાથે સાથે લાસ્ટ લેક્ચરમાં એક સમાંતર બાજુ ચટુસ્કોન માટેનું પણ એક પરિણામ શીખવાડેલું કયું પરિણામ તે યાદ કરો જો કોઈ ચટુસ્કોનની સામ સામેની બાજુની કોઈ એક જોર સમાંતર અને સમાન હોય તો તે છે છે યાદ આવે આ વિધાન જો સમાં ચતુસ્કો ચટુસ્કોની બાજુની કોઈ એક જોર સમાંતર અને સમાન બંને હોય તો તે ચટુસ્કોન સમાંતર બાજુ ચતુષ્કોણ છે સો આઈ હોપ કે આ બધી વસ્તુ તમને યાદ હશે તો આજના લેક્ચરમાં આપણે જોવાના છે પ્રમેય આઠ નવ મધ્યબિંદુ બિંદુ પ્રમેયનું પ્રતિપ્રમેય આપણે જોવાના પ્રતિપ્રમેય અને તમને પ્રતિપ્રમેય શબ્દનો મતલબ ખબર છે પ્રતિપ્રમેયનો મતલબ શું થાય કે આગળવાળા પ્રમેયનું રિવર્સ આગળવાળો પ્રમેય પ્રમેય આઠ પોઈન્ટ આઠ હતો મધ્યબિંદુ બિંદુ પ્રમેય અને મધ્યબિંદુ પ્રમેયમાં જે વસ્તુની વાત કરી છે તે વસ્તુમાં ઉલટાવી દેવાનું છે તમને જે વિધાન આપ્યું હોય કે જો કંઈક આવવું હોય તો આવું થાય તો એ વિધાનમાં જે ટો છે તે જોમાં આવી જાય ને જો છે તે તોમાં આવી જાય એનો મતલબ વિધાનને ઉલટાવી દેવો મધ્યબિંદુ બિંદુ પ્રમેય ફરી એકવાર યાદ કરો મધ્યબિંદુ બિંદુ પ્રમેય ત્રિકોણની કોઈ બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર હોય છે તો આ પ્રતિપ્રમેય તમને શું કહેશે ખબર છે તમે એક વખત તમે કલ્પના કરો કે આ મધ્ય બિંદુ પ્રમેય તમને શું કહેશે કે ભાઈ ત્રિકોણ છે હવે બાળકો ત્રિકોણની કોઈ એક બાજુ બે બાજુ નહીં ત્રિકોણની કોઈ એક બાજુનું મધ્ય બિંદુ બે બાજુ બિંદુ નહીં ત્રિકોણની કોઈ એક બાજુ બિંદુ હવે કરી અને આ રેખા કોઈ બીજી બાજુને સમાંતર છે ત્રિકોણની કોઈ એક બાજુના મધ્ય બિંદુ પસાર થતી રેખા ત્રિકોણની બીજી બાજુને સમાંતર હોય તો તે રેખા ત્રીજી બાજુને દુભાગે છે તો તે રેખા ત્રીજી બાજુને દુભાગે છે એવું આ પ્રમાય વિધાન કહે છે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી આપણે આ પ્રમય વિધાનને સમજીએ અને સાથે સાથે સમજીએ કે આ પ્રમય કેમ આગળ વાળા પ્રમય પ્રતિ પ્રમય છે અહીંયા પ્રમય આઠ પોઈન્ટ નવ આવશે કયો પ્રમેય પ્રમય આઠ પોઈન્ટ નવ અહીંયા એક મિસ્ટેક છે જેને આપણે સુધારી રહીએ છીએ પ્રમેય આઠ પોઈન્ટ નવ અહીંયા નવ કરી દઈએ છીએ ચાલો લેટ્સ કન્ટિન્યુ તો આપણે દોરતા હતા આકૃતિ ત્રિકોણની આકૃતિ આપણે દોરી દઈએ છીએ ભાઈ એક ત્રિકોણ તો આ ત્રિકોણ દોરી દીધો છે ત્રિકોણની સાઈઝ થોડીક મોટી કરી દઈએ છીએ આપણે ચાલો ત્રિકોણને નામ પણ આપી દઈએ છીએ ત્રિકોણને નામ આપી દઈએ છીએ ત્રિકોણ એ નામ આપી દીધું છે હવે પ્રમેય એવું કહે છે કે ત્રિકોણની કોઈ એક બાજુનું મધ્યબિંદુ કોઈ એક બાજુ એ બીને લઈ લો એ બીનું મધ્ય માની લઉં કે આ મધ્યબિંદુ છે જ્યારે તમે નોટમાં આકૃતિ દોરો છો તો તમે પરફેક્ટ આકૃતિ દોરો એટલે કે તમે સ્કેલની મદદથી માપી લો કે મધ્યબિંદુ બિંદુ કાં એક્ઝેક્ટ કાં આવશે હવે કોઈ એક બાજુનું મધ્ય બિંદુ મધ્ય બિંદુને ડી નામ આપું આ મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર રેખા દોરો તો આ એક બાજુ હવે બીજી બાજુ કહી તો આને લેજો બીસી ને લેવો તો બિંદુ ડી માંથી રેખા દોરો બીજી બાજુ બીસી ને સમાંતર બિંદુ ડી માંથી બીસી ને સમાંતર રેખા દોરો તો આપણે બિંદુ ડી માંથી આ બીસી ને સમાંતર રેખા દોરી દીધી બીસી ને સમાંતર રેખા દોરી દીધી તો આ જે મેં રેખા દોરી છે તે બાજુ બીસી ને કેવી છે સમાંતર છે આ જે રેખા છે એ બાજુ બીસી ને સમાંતર છે રેખાને આપણે બંને સાઈડ વ્યવસ્થિત રીતે લંબાવી રહીએ છીએ તો બાળકો આજે મેં રેખા દોરી છે આ રેખા બાજુ બેસીને સમાંતર છે તો પ્રમેયનું વિધાન તમને શું કહેવા માંગે છે સમજો એક મિનિટ આપણ થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઈએ ચાલો ધ્યાન આપજો ત્રિકોણની કોઈ એક બાજુનું મધ્યબિંદુ મધ્યબિંદુમાંથી દોરેલી રેખા એ ત્રિકોણની બીજી બાજુ બાજુ ને સમાંતર હોય કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે ત્રીજી બાજુને દુભાગે ત્રીજી બાજુ એસી આ રેખા ત્રીજી બાજુ એસીને દુભાગે આ રેખા ત્રીજી બાજુ એસીને દુભાગે એટલે કે આ જે બિંદુ છે તે એસીનું મધ્ય બિંદુ થશે એવું આ પ્રમેય કહે છે આ રેખા ત્રીજી બાજુને દુભાગે અહીંયા ઈ નામ આપી દઈએ તો બિંદુ ઈ એસી મધ્યબિંદુ છે આ રેખા ભાઈ બે બાજુનું મધ્ય બિંદુ હોય ને તો આ મધ્ય બિંદુને જોડતો રેખા ખન ત્રીજી બાજુને ને સમાંતર જયારે આ પ્રમય એવું કહે કે તમે આજે બીસી ને સમાંતર રેખા દોરશો આ રેખા તમારે કેવી રીતના દોરવાની તો આ એ ના મધ્ય બિંદુ દોરો તો તમે એ બી ના મધ્ય બિંદુમાંથી રેખા દોરોમેટિક આ રેખા એસી ના બી મધ્ય બિંદુમાંથી પસાર થાય બાળકો મને તમે જે સાંભળો છો તે સાંભળ્યા પછી અહીંયાથી મગજમાં મારા શબ્દોનું પ્રોસેસિંગ કરો કે હું શું કહી રહ્યો છું તમને સમજ પડે છે વાતમાં આગળ વાળો પ્રમેય એમ કહેતો હતો કે આપણે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડી દઈશું તો મધ્યબિંદુને જોડવાથી જે રેખાખંડ આવે તે ત્રીજીને સમાંતર આમાં આપણે ઊંધું કરવાનું છે કે ત્રીજીને સમાંતર આ સમાંતર રેખા દોરવાની પણ આ રેખા આના મધ્યબિંદુમાંથી તો ઓટોમેટિક મધ્ય બિંદુ માંથી દોર ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી દોરેલી રેખા કે જે બીજી બાજુને સમાંતર હોય શરૂઆતથી ત્રિકોણની કોઈ એક બાજુના મધ્યબિંદુમાંથી ત્રિકોણની બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે તો મારા હિસાબે તમને વિધાનમાં સમજ પડી ગઈ હશે તો ચાલો પ્રમેયને કરી દઈએ સાબિત તો સૌથી પહેલા આપણે લખીશું પક્ષ પક્ષમાં તમારે બસ આકૃતિનું વર્ણન કરવાનું છે કે ત્રિકોણ એ ની બાજુ એ બી ના મધ્ય બિંદુ ડી માંથી બાજુ બીસી ને સમાંતર દોરેલી રેખા બાજુ એસી ને બિંદુ ઈ માં છેડે છે ચાલો ત્રિકોણ એ ની બાજુ એ બી ના મધ્ય બિંદુ કયું છે મધ્ય બિંદુ મધ્ય બિંદુ ડીમાંથી બાજુ બીસીને બાજુ બીસીને સમાંતર દોરેલી રેખા સમાંતર દોરેલી રેખા ત્રિકોણની ત્રીજી બાજુ ત્રિકોણની ત્રીજી બાજુ નામ બોલો ત્રીજી બાજુનું ત્રિકોણની ત્રીજી બાજુ એસીને બિંદુ ઈમાં છેદે છે ત્રીજી બાજુ એસીને બિંદુ ઈમાં છેદે છે સમજ પડી જશે તમને પક્ષમાં તો પક્ષ આપણે લખી દીધું છે હવે આપણે સાધ્ય લખીશું પક્ષ તો બહુ સિમ્પલ છે સધ્ય સધ્ય એટલે એવું કહે છે કે આ રેખા ત્રીજી બાજુને દુભાગે એનો મતલબ કે જેટલું માપ એ નું થાય તેટલું જ માપ ઇ નું થાય આ બેઉના માપ સરખા થાય આ વસ્તુ આપણે સાબિત કરવાનું છે કે એ ઈ બરાબર ઈસી એ બરાબર ઈસી આ વસ્તુ આપણે સાબિત કરવાની છે તો ચાલો ભાઈ હવે આપણે સાબિતીની કરીએ શરૂઆત તૈયાર થઈ જાઓ સાબિતી માટે તો બાળકો આ પ્રમયની જે સાબિતી છે તે જોવા જાય તો આની આગળ વાળા પ્રમય જેવી જ છે પ્રમેય આઠ પોઈન્ટ આઠ મધ્ય બિંદુ પ્રમેય જેવી જ મધ્યબિંદુના પ્રતિપ્રમેયની પ્રતિ સાબિતી છે પ્રતિપ્રમેયની સાબિતી મધ્યબિંદુના પ્રમેય જેવી જ છે તો યાદ આવે છે મધ્યબિંદુ બિંદુ પ્રમેયને કેવી રીતે સાબિત કરેલો યાદ આવે છે બિંદુ સી માંથી એક રેખા દોરેલી તો સેમ આમાં પણ આપણે બિંદુ સી માંથી એક રેખા દોરીશું અને આ જે રેખા દોરીશું તે એ ને સમાંતર દોરીશું એ ને સમાંતર દોરીશું તો ચાલો એક રેખા દોરી દઈએ તો આ એ ને સમાંતર રેખા દોરવાની છે તો જો આ રેખા હવે રેખાને ઉચકીને બિંદુ સી સી તરફ લઈ જાઉં છું તો બાળકો આ જે રેખા તમને દેખાઈ રહી છે આ રેખા આ રેખા એ કોને સમાંતર છે એ ને સમાંતર છે અહીંયા આપણે આ બિંદુને નામ આપી દઈએ એ બી સી ડીઈ તો અહીંયા આપણે એફ નામ આપી દઈએ ઓકે એટલે કે બાળકો આજે અહીંયા ચતુષ્કોણ બનવાનો તે સમાંતર બાજુ ચતુષ્કોણ થવાનો સમાંતર બાજુ ચતુષ્કોણ થવાનો તમને ખબર છે કે આ એ અને ડી ના માપ સરખા છે કેમ કે તમે લખેલું છે કે ડી એ એ બીનું મધ્ય બિંદુ છે તમારે આ બેને સરખા બતાવવાના છે અને કોન્સેપ્ટ અહીંયા કયો કોન્સેપ્ટ વાપરીશું અહીંયા સમાંતર બાજુ ચટુસ્કોનનો કોઈ કોન્સેપ્ટ વાપરીશું તો જોયા કરજો બાળકો સૌથી પહેલા જે દોઈરું તે લખી દેવો શું દોઈરું તમે તમે દોરી રહ્યો કિરણ સીએફ બિંદુ કયામાંથી બિંદુ સી માંથી કિરણ સીએફ દોરી કેવો દોઈરો તો કે ભાઈ એ ને સમાંતર અને આ આજે તમે એ ને સમાંતર કિરણ સીએફ દોરો તે આ રેખા ડીઈ ને છેડે છે એફમાં આ વસ્તુ લખવાની છે તો કિરણ સી એફ ઓકે એ ને સમાંતર કિરણ સી એફ દોરો રેખા એ બી અથવા રેખા ખન એ બી ખાલી એ બી લખી દઉં એ બી ને સમાંતર કિરણ દોરો એક કામ કરીએ બિંદુ સી માંથી એવી રીતના શરૂઆત કરીએ બિંદુ સી માંથી એ ને સમાંતર કિરણ સી એફ દોરો કે જે આ રેખા ડીઈ ને કે જે રેખા ડીઈને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે ત્યાં આપણે એફ નામ આપવાનું છે ત્યાં એફ નામ આપો શું તમને આમાં સમજ પડી ગઈ આ લખું તેમાં જે રચના કરી તે લખી બિંદુ સીમાંથી રેખા એ બીને સમાંતર કિરણ સી એફ દોરો કે જે રેખા ડીઈ ને જ્યાં છેદે ત્યાં એફ નામ આપો બસ આટલી વસ્તુ લખી જે દોર્યું તે લઈખું હવે બાળકો વાતને સમજો તમારો ટાર્ગેટને એક વખત પાછો યાદ કરી લો ટાર્ગેટ શું છે કે જેટલું માપ એ ઈનું તેટલું માપ ઇ સીનું લાવવાનું છે તમારે આ બેવને સરખા લાવવાના છે તો એના માટે તમારે શું કરવું પડશે વાતને સમજવાનો પ્રયત્ન કરો એના માટે તમારે આ બંને ત્રિકોણના લગન કરાવવા પડશે આ બંને ત્રિકોણને એકરૂપ બતાવવા પડશે જેવા આ બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય એટલે આપણું કામ થઈ ગયું આપણે કહી શકીએ કે ભાઈ આ એ ઈ અને આ સરખા છે તો આ બંને ત્રિકોણના લગન કેવી રીતે કરાવશો કઈ શરત પરથી કરાવશો કોણ આપશે આશીર્વાદ તો બાળકો જુઓ કેટલીક વસ્તુ તમારી નજરની સામે તો છે જ કે ભાઈ આ બે ખૂના સરખા થશે કેમ કે આ કઈ જોર છે અભી કોણ છે ચોકડી બને છે એના પછી હજી એક ખૂનો તમને દેખાઈ જવો જોઈએ આ ઝેડ આકાર બનતો દેખાવો જોઈએ બાળકો ઝેદ આકારના ખૂના એટલે અંતઃ યુગ્મ કોણ આ ખૂનો અને આ આ બે કોણ કોણ છે સરખા થાય ક્યારે સરખા થાય કે જ્યારે સમાંતર રેખાથી અંતઃ કોણ બને અને આ બે સમાંતર છે જ્યારે આપણે આ રચના આજે આ કિરણ સીએફ દોર્યું ત્યારે આપણે કેવી રીતના દોરેલું કિરણ સીએફ એવી રીતના દોર્યું કે જેથી આને સમાંતર થાય એ ને એટલે આ બે સમાંતર છે અને આ બે સમાંતર રેખાની આ છેડી કાથી બનતા

તો વિચારો મગજ ધરાવો કે આ બેના માપ કેવી રીતના સરખા તો કે ભાઈ આ ચતુષ્કોણની કરો અરે ખબર છે કે આ ચતુષ્કોણ તો સમાંતર બાજુ છે કેવી રીતે કેમ કે કે તમને ખબર છે છે આ આ જે બીસી ને સમાંતર છે અહીંયા લખેલું છે પક્ષની અંદર કે ડીઈ એ બીસી ને સમાંતર અને તમે આ સીએફ કેવો દોઈ રહ્યો સીએફ એવી રીતે દોઈ કે જે બીડીને સમાંતર થાય એનો મતલબ કે આ બે સમાંતર આ બે સમાંતર એનો મતલબ કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ છે એવું આપણે ઓફિશિયલી લખી શકીએ છીએ હવે આ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો એનો આપણને શું ફાયદો અરે બેટા સમાંતર બાજુ ચતુષ્કોણની સમ સમેની બાજુ સરખી હોય છે આ વસ્તુ તમે ભણેલા છો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સમ સમેની બાજુ સરખી એનો મતલબ કે આ બીડી અને આ સીએફ આ બંને સરખા થાય એટલે અનુમાપ જેટલું છે તેટલું જ અનુમાપ લઈએ લીટો અહીંયા લીટો એટલે આ બે હો સરખા આ બે સરખા છે આ બે સરખા છે એનો મતલબ આ બે પણ સરખું એક જ વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય સમજ પડે છે તમે સત્યમાં છો તો બસ ચાલો હવે આપણે આ વસ્તુ લખી દઈએ આપણે પહેલા બતાવીશું કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એક કામ કરીએ પહેલા એક વસ્તુ લખી નાખીએ કે બિંદુ ડી એ બી નું મધ્ય બિંદુ છે બિંદુ ડી એ બી નું મધ્ય બિંદુ છે અને બિંદુ ડી જો એ બી નું મધ્ય બિંદુ હોય તો આપણે શું કહી શકીએ આપણે લખી શકીએ કે આ બેવના માપ સરખા એડી બરાબર ડીબી એડી બરાબર ડીબી કેમ કે આ પરિણામ આપણને આગળ કામ લાગશે અને પરિણામ એક આપી દીધું છે મેં હવે શું કરીએ બાળકો આપણે તો હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બતાવીએ કોને ભાઈ આ ચતુષ્કોણને કેવી રીતના તો હવે આ જે ડીઈ છે તે બીસીને ને સમાંતર છે ડીઈ સમાંતર બીસી એનો મતલબ કે આ ડીઈ ની જગ્યાએ હું ડીએફ લઈ લેમ તો બી ચાલે ડીએફ સમાંતર બીસી કેમ કે ડીએફ ની અંદર જ ડીઈ આવી જાય છે આ ડીએફ ની અંદર જ આ ડીઈ આવી જાય તો ડીઈ જો બીસી ને સમાંતર હોય તો ડીએફી સમાંતર કહેવાય એના પછી આ બીડી એ સીએફ સમાંતર છે એવું આપણે અહીંયા લખેલું છે તથા બીડી સમાંતર સી એફ તો આનો મતલબ શું થયો આનો મતલબ એવો થયો કે માટે ચતુષ્કોણ એ બી એ માટે ચતુષ્કોણ બી બી સી એફ ડી બી સી એફ ડી કયો ચતુષ્કોણ છે સવાચ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો શું તો કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ની સામ સામે બાજુ સરખી થાય એટલે આ બે બાજુ સરખી બીડી બરાબર સી માટે આપણે લખી શકીએ બીડી બરાબર સી એફ કેમ કેમ કારણ કે સવાચ ની સામ સામે બાજુઓ છે

હવે અહીંયા જ્યાં એ પર ચોકરી છે તે ચોકરી અહીંયા સી પર છે હવે એ થી ડી પર ગયા તો અહીંયા એફ પર જવું પડે એમ એટલે કે સી એફ આ બે ત્રિકોણમાં શું થાય છે આ બે ત્રિકોણના ના લગ્ન કરાવીશું ખુ ખુબ અસરત થી ચાલો પેલા આ બે ખૂના સરખા તો પેલા આ ત્રિકોણનો નો ખૂણો લખીશું ખૂનો ડીઈ એ ખૂનો ડીઈ એ સરખો થશે કયા ખૂના ને ખૂણો સી ને કેમ અરે ભાઈ કેમ કે અભીકોન છે અભીકોન છે એટલે કારણ કે અભિકોન આ બે પણ સરખા ડી એ ઈ બરાબર ખૂનો ઈસીએફ આ બે કેમ સરખાવરી અરે ભાઈ સમાંતર રેખાની છેડી કાઠી બનતા અંતઃ કોણ છે કઈ બે સમાંતર રેખા એડી ડી સી એફ કારણ કે એડી સમાંતર સી એફની છેદિકા કોણ છે આ છેડિકા છેદિકા છે એસી છેદિકા એસીથી બનતા અંતઃયુગ્મ કોણ અને અંતઃયુગ્મ કોણ તો સરખા જ થાય સમજ પડે છે એના પછી એના પછી આ બે બાજુ સરખી એડી બરાબર સી એફ કેવી રીતના કેમ કે આપણે લખેલું છે જુઓ અહીંયા લખેલું છે પરિણામ ત્રણમાં

અને લગ્ન કેમ કેમ કે આપણે આ છે તેવું લખવું હતું તો લખી દો આવી જવાનું માટે આપણે કહી કે કેવી રીતના કારણ કે એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુ છે એકરૂપ ત્રિકોણ ની અનુરૂપ બાજુઓ અને એકરૂપ ત્રિકોણ ની અનુરૂપ બાજુઓ તો હંમેશા સરખી જ થાય તો આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી જેને આપણે સાબિત કરી દીધી છે સમજ પડશે તમને આ પ્રમયમાં સિમ્પલ પ્રમેય છે મારા હિસાબે તો તમને સમજ પડી જવી જ જોઈએ કેમ કે આ પ્રમેયમાં એકચ્યુઅલી કંઈ ખાસ નવું નથી આગળવાળું પ્રમેય જેવો જ છે પ્રમેય આઠ પોઈન્ટ આઠ જેવો સો પ્રમેયની વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરી લેજો બાળકો આ પ્રમય મોડે કરી નાખો પ્રમેયની આખી સાબિતી મોઢે કરી લો મોડે કરવાનો મતલબ એવો છે કે સમજી લો અને નોટમાં મોઢે લખવાનો પ્રયત્ન કરો ઓકે બેઠી ચાર વખત પ્રયત્ન કરો શરૂઆતમાં કદાચ ભૂલો થાય પરંતુ જેટલી વધારે પ્રેક્ટિસ કરશો તેટલી ભૂલો ઓછી થશે અને પાક્કો તમને આવડી જશે અને પરીક્ષામાં પૂછાય તો બેઠા માર્ક્સ લઈ લેવાના બરાબર તો ચાલો બાળકો લેક્ચર ફિનિશ થાય છે આ લેક્ચરમાં કોઈ ડીપીપી નથી કેમકે પ્રમયના વિડીયો ટોટલી ડેડિકેટેડ વિડીયો હોય છે ચાલો હવે બાળકો આ હવે આપણા પ્રમેય બધા પૂરા આ ચેપ્ટરમાં હવે એક બી પ્રમય બાકી નથી હવે બાકી છે ખાલી દાખલા હવે આના પછી બે ઉદાહરણ આવશે ને પછી સ્વાધ્યાય આવશે તો ઉદાહરણના દાખલાનો નેક્સ્ટ લેક્ચર આવશે અને એના પછીના બે લેક્ચરમાં સ્વાધ્યાયના દાખલા સ્વાધ્યાય બે ટુકડામાં કરીશું સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે એટલે કે ત્રણ લેક્ચર હવે આ ચેપ્ટરના બાકી છે પછી આ ચેપ્ટર પણ પૂરું થઈ જશે બરાબર તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમે પ્રમયની પ્રેક્ટિસ કરી લો ચાલો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી દરેક બાળકોને બાય જય હિન્દ